કહેવાય, ધોરણ 11th આંકડાશાસ્ત્ર. અને તમારી ચોપડીનો પેજ નંબર છે ચાર. એમાં તમારે આ પહેલાં જે તમારે થિયરી હતી, હજુ પણ ચાલુ છે એમની થિયરી, તો એમાં છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે તફાવત એ કઈ રીતે થાય છે એ તમારે ક્યારેક ક્યારેક પૂછવામાં આવે છે, એક કે બે પોઈન્ટ લખવા માટે. તો તમે આ થોડી સમજી લો, પછી તમે પોતાની નોટબુકમાં લખી લેવાની છે. પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલ મૌલિક માહિતી છે, પણ ગૌણ માહિતી જે છે એ તમારે મૌલિક માહિતી નથી, ખાલી એટલા સુધી લખવાનું હોય તો પણ ચાલશે. પછી બીજી નંબર પોઈન્ટ છે, પ્રાથમિક માહિતી તપાસના હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે, અને ગૌણ માહિતી જે છે એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. આ તપાસના હેઠળ એકમોમાંથી એકત્રિત કરવામાં આવે છે, અને આ જે છે માહિતી પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. અને બીજી થર્ડ નંબર પોઈન્ટ છે, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપમાં હોય છે, એટલે ઓરિજિનલ રૂપમાં હોય છે, પણ જ્યારે ગૌણ માહિતી જે છે સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત હોઈ શકે છે. ફોર્થ નંબર પોઈન્ટ છે, આ જે છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે પ્રમાણમાં ખર્ચ સમય શક્તિની જરૂરિયાત પડે છે, પણ ગૌણ માહિતીમાંથી મેળવવામાંનો ખર્ચ સમય શક્તિની જરૂરિયાત ઓછી થાય છે. બસ આ તમે 3 કે 4 પોઈન્ટ લખો તોય પણ ચાલશે, જેવી રીતે હોય, 5 માર્ક્સનો હોય કે 3 માર્ક્સનો હોય, 3-4 માર્ક્સ જેવી રીતે હોય એ પ્રમાણે તમારે લખવાનું હોય છે. જો પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે અને ગૌણ માહિતી જે છે વિશ્વસનીય ઓછી છે, આ તમારે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે ક્યારેક ક્યારેક તફાવત પૂછવામાં આવે છે. પછી એના પછી જે છે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો, એટલે ક્વેશ્ચન એ પૂછે છે ભાઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો કઈ કઈ છે, તો તમારે લખવાનું છે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટેલિફોન અથવા ઈમેલ દ્વારા, તપાસ દ્વારા, પ્રશ્નાવલીની રીત, સ્થાનિક ખબરપત્રીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે. આ તમારે જે ક્યારેક ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછવામાં આવે છે કે 2 માર્ક્સનો, તો એવી રીતે લખવાનું, એટલે તમારે આ પૂરું લખવાનું છે. તો તમારે ખાલી એમ પૂછવામાં આવે તો પ્રાથમિક માહિતી મેળવવા માટે કઈ 3 રીતો છે, તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. પછી એનો આવશે અર્થ કે, અને પ્રાથમિક પ્રત્યક્ષ તપાસ કોને કહેવામાં આવે છે. પ્રત્યક્ષ તપાસ એટલે સંશોધક જાતે અથવા તેણે નિમેલા આગણક સત્તા દ્વારા તપાસની રૂબરૂ મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવે, તો એને આ જો છે આ જે આગણક છે જેને સંશોધકમાં કહેવામાં આગણક, એ રૂબરૂ જઈને માહિતી લેવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે, પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે તમારે રૂબરૂ જેના પાસેથી માહિતી મેળવવાની હોય ત્યાં જઈને લેવામાં આવે છે એ માહિતી. દાખલા તરીકે છે, કોઈ પણ વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વચ્ચે માહિતી એકત્ર કરવામાં ઈચ્છતો હોય તો તેણે સાણંદના તાલુકાના જઈને ત્યાં ખેડૂતોને રૂબરૂ મળીને તે પરિસ્થિતિ વચ્ચે એકઠી કરે છે માહિતી, તો એને શું કહેવામાં આવે છે, પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. પછી તેના લાભ કયા કયા છે પ્રત્યક્ષ તપાસના, તો પ્રત્યક્ષ તપાસના લાભ નીચે પ્રમાણે છે. આ તમારી છે ફર્સ્ટ પોઈન્ટ, આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. કઈ માહિતી મળે છે, સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. બીજી નંબર છે, માહિતી આપનાર પાસેથી રૂબરૂ મુલાકાત લઈને માહિતી એકત્ર કરવામાં આવે છે, જેથી એમાં યોગ્ય ખુલાસો કરીને એનો ઉકેલ લાવી શકાય છે, એટલે રૂબરૂ મુલાકાત કરે છે. થર્ડ નંબર પોઈન્ટ છે, વ્યક્તિગત તપાસ વખતે આગ્રહ દ્વારા કેટલીક વખતે માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી પણ લેવામાં આવે છે, એટલે આને સંદર્ભમાં પૂછવામાં આવે છે કોઈ પણ બાબત, અને એ સાચી નહીં હોય તો એને સંદર્ભમાં જે બીજો પ્રશ્ન હોય, પૂરક માહિતી હોય એ લેવામાં આવે છે. પછી છે તમારી, જ્યારે તપાસનો ક્ષેત્ર મર્યાદિત હોય છે, આ પદ્ધતિ વધારે સારી નીવડે છે, એટલે તપાસ એની ઊંડી કરવામાં આવે છે, જેથી આ તમારે રૂબરૂ જે લેવામાં હોય છે એટલે મર્યાદિત હોય છે, એટલે થોડામાં જે ક્વેશ્ચન આન્સર હોય અથવા રૂબરૂ જે મળીને માહિતી લેવામાં આવે છે, જેથી વિશ્વાસને અથવા વધારે સારી નીવડે છે. અને લાસ્ટમાં છે, કેટલી વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતા હોય તો તે સમયે
આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને આ માહિતી લેવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક જે માહિતી આપનાર હોય પણ એ જે માહિતી આપીને અથવા છુપવા માંગતો હોય તો એના સંદર્ભમાં માહિતી આપનારને પૂરક પ્રશ્ન પૂછીને એની માહિતી લેવામાં આવે છે. પછી એના ગેરલાભ કયા છે? પ્રત્યક્ષ તપાસનો કાર્યક્ષેત્ર વિશાળ હોય છે, જેથી આ વધારે પડતો સમય લાગે છે. બીજી નંબર પોઈન્ટ, આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. થર્ડ નંબર પોઈન્ટ, જો આગણકો તાલીમયુક્ત ન હોય તો મેળવેલ માહિતી ઓછી વિશ્વાસનીય નીવડે છે. એટલે જે માહિતી લેવામાં આવે છે જેના પાસેથી, એટલે જે પોતે હોય આગણક, એને તાલીમ બરાબર ન હોય અથવા એને બરાબર ધ્યાનમાં નહીં હોય કોઈ પણ માહિતી, તો બીજા પાસેથી સારી રીતે લઈ શકાતો નથી. એટલે એનું જ્ઞાન નહીં હોય તો માહિતી સારી રીતે મેળવી શકાતો નથી. તો આ જે છે પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ. તમે બે માર્ક્સનું હોય તો બે કે ત્રણ પોઈન્ટ્સ લખવાની હોય છે, એવી રીતે તમારે જોઈને તમારી નોટબુકમાં લખવાનું છે કે પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ કયા છે. પછી આવે છે તમારો પરોક્ષ તપાસ કોને કહેવાય. પરોક્ષ તપાસ એટલે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સંશોધક તપાસ અંગે જાણકારી ઘરાવનાર સક્ષમ સંસ્થા કે વ્યક્તિઓનો સંપર્ક સાધે છે. એટલે આ પોતે રૂબરૂ જઈને માહિતી નથી લેવામાં આવે છે, પણ કોઈ સંસ્થા કે વ્યક્તિ સાથે સંપર્ક કરે છે અને ત્યાંથી આ માહિતી એને અનુરૂપ મેળવવામાં આવે છે, તેને પરોક્ષ તપાસ કહેવામાં આવે છે. તો આ તમારે એની ડેફિનેશન તમારે લખવાની રહેશે અને પછી તમારે એના લાભ અને ગેરલાભ કયા છે હું તમારે પછી સમજાવીશ.